અંદર જે આપણને જે અવાજ આવે, વાત એ છે કે અંદરથી જે હોકારો આવે, અંદરથી જે ભાવ આવે. અને ત્રીજી વાત, સાહેબ આ પ્રોગ્રામો, કથાઓ, રામકથાઓ અથવા તો આવા કાર્યક્રમો બે વર્ષથી બંધ થયા છે, આપણે જોઈ છે, જાહેરમાં નથી થતું. એક ભાઈ હમણાં જ મને બે દી પહેલા જે વાત થઈ કે આમાં આમાં ફેર શું પડે, આ પ્રોગ્રામો ન થાય તો ફેર શું પડે. મેં કીધું ગુણવત્તા વહી જાય, માર્ક્સ મળે ગુણ ન મળે. આપણે આપણે ભણ્યા છીએ ને સાહેબ, અત્યારના તો છોકરાઓ 90-90% લાવે, 85%, 100% તો ન લેતા હોય પૂરા, પણ મેળવે તો લઈ લે એવા છે. એક છોકરાને 95% આવ્યા સાહેબે, સાબાશી આપે, વાહ દોસ્ત, બહુ સરસ છોકરા, નકર હમણાં તો વાત નહોતી તું આવું કરી. સરસ, કાંઈ કામ હોય કે છે એક સાહેબ? કામ એટલું જ તે, હવે દર વખતે ઝેરોક્સ કરાવવાની, મારા ભાઈની ઝેરોક્સ બોલે, પેપર ઝેરોક્સ કરાય. પછી ખબર પડે મારી દીકરી ડાયરેક્ટ પોપડો ઉપાડ લે. ખરેખ પણ અત્યારે જે છોકરાઓને આવતા આપણે સન્માન કરીએ છીએ ને, વખાણ કરીએ છીએ, અને આપણે ભણતા હતા સાહેબ બેફાન થઈ જતા, આ 35% લાવ્યો ક્યાંથી, અને વીહ નો આવે એમ સાહેબને બેફાન થઈ જતા. ટકાવારી ઓછી હતી સાહેબ, ગુણવત્તા વધારે હતી, કારણ કે હર હર ગુણ જોતા ગયા ને. અને જીવનમાં રૂપ રૂપ જરૂરી છે સાહેબ, રૂપથી લક્ષ્મીનો વાસ છે. સ્વચ્છ રહેવું જ જોવે, બ્યુટી પાર્લરમાં જવું જ જોવે. હકીકત કહું, મજાક નથી કરતો સાહેબ, સત્ય કહું. આ આખું વિષ્ણુ પુરાણમાં આનો ઉલ્લેખ છે કે જેવી રીતે આ દેશની સ્ત્રી જેટલા પોતાને શિંગાર સજે એટલા લક્ષ્મીજીનો વાસ થાય, લક્ષ્મીજી રાજી થાય. તો પુરુષે પાછું મોટા ધોવા, એવું હું નથી કહેતો કે એને ગુંગા હોટો જવું ન્યા. હા, આપણે તે જઈ આવવાનું, ફેશિયલ વેશિયલ કરાવ્યાનું, આપણે તો ઘરે ગયા નથી. કહે છે સાહેબ કહી દો ના, પણ હું નથી જાતો કરે. એને એ શરૂ કર્યું, તમારો પ્રોગ્રામ બની ગયા. નહીં ખરેખર સાહેબ, એક બેન બ્યુટી પાર્લરમાં ગયા ને, ફેશિયલ કે હું ફેશિયલ જ કહે ને, ફેશિયલ વેશિયલ કરાવ્યું, પણ સરસ કર્યું એમ. એવા બેનને ધોળા ફૂલ મોઢું કરી દીધું, એટલે બેને ફટ દઈને 500 રૂપિયા આપ્યા. બહુ સરસ, કેટલા વર્ષથી પ્રેક્ટિસ કરો તમે? પહેલી વાર આવ્યા પ્રેક્ટિસ કે તો પહેલાં શું કર, વાસણ ધોવાનો ધંધો કરતી, વાસણ ઉટકે મોઢું ઉટકી નાખ્યું, બોલો. પણ રૂપ જરૂરી છે, વાત એ છે. પણ અમુક જગ્યાએ અમુક દેશોમાં રૂપ બહુ છે પણ ગુણ નથી. તે 18 વર્ષના દીકરાને માવતરથી ટોકી શકાતો નથી, કારણ કે ગુણવત્તા વગરના છે. પણ જ્યાં ભારત દેશ એક એવો છે કે રૂપ ને ગુણ બે ભેગા છે. પણ કહેવાય કે રૂપ નહીં હોય તો કદાચ ચાલશે, ગુણ વગરના હશો ને કોઈ આવો એમ નહીં કહી શકે. અને એટલે એક આપણને ગીત બહુ ગમે છે કે સાંભળ સૈયર ગાજ એક રસિક દિલની, કોની રસિક દિલ, જે કાયમ એની અંદરથી ક્યાંક નવી નવી રચનાઓ નીકળે છે, એવો એક જાણતલ માણસ, માણતલ માણસ, ઈ માણસ વાત કરે છે. શું કરે છે કે સાંભળ સૈયર ગાજ એ રસિક દિલની, એ વાત જો સાંભળ સૈયર
વાત જો, આજ અમે અચરજ દીઠા રૂપથી ગુણવાલા. સાહેબ એક બહુ સરસ પ્રસંગ યાદ આવ્યો તો કહું. ભગવાન કૃષ્ણને મળવા માટે સુદામા દ્વારકા ગયા, પછી એવો કોઈ ઉલ્લેખ નથી કેટલા દિવસ રોકાણા, ઘણું રોકાણા એવું કીધું છે. કાગ કે ઘણા દેવી ત્યાં ભાગવતમાં પણ કીધું ઘણું રોકાણા, કેટલું રોકાણા નહીં. પણ નરુસત્ય તો એ છે, ભગવાન પાસે જે સુદામા આવ્યા ને એને બીજે દિવસે ભગવાને આખે આખા ટીમને પોરબંદર મોકલી દીધી. અને ત્યારના એન્જિનિયર મેન કોણ હતા? ભગવાન વિશ્વકર્મા. એને હુકમ કરી દીધો કે જાઓ પોરબંદરમાં સુદામાની નગરી તૈયાર કરી લેવો છે. અને ઘટના એવી બને છે, સુદામા આપણે કથા જાણીતી છે, પણ મારે હવે જે વાત એક કરવી છે એ આપની સામે મારે મૂકવી છે. હું હસાવાનો જ છું, મારી પાસે વાત. મેં કહ્યું કોરોનાની ઘોડે સ્વૈત્ર જ કાઢી નાખવા. પણ સુદામા જ્યારે સાહેબ ત્યાં પહોંચે છે, એની ઝૂંપડી જડતી નથી, બધે ગોતે છે. અહીંયા એક મારી ઝૂંપડી હતી, અહીંયા મહેલ કોને કરી નાખ્યો? અરે અરે, ન ગયો તો સારું હતું. જોજો વાતને ધ્યાન આપજો. દાળ દાળ આહું જાય સુદામાને. અહીંયા મારી એક ગરીબ ગાય બાંધતો હતો, અહીંયા હાથી કોને બાંધ્યા? અરે રે, એટલા દીક વયા ગયા ખબર ન રહી, કોકે મારા દીકરાઓને કાઢી મૂક્યા હશે. શું કામ? એના રાજા પણ બહુ દાનપુનમાં ધાર્મિક રાજા નહોતો એનો, એટલે વહેમ પડ્યો કર્યો રે, એણે મારું કાઢ નાખ ખુલા ગયા. આંખમાંલી દાળ દાળ આહુડા જાય. અને ભગવાન કૃષ્ણ દ્વારકા બેઠો બેઠો સાહેબ જોવે છે, હસે છે. અટવાનો સુદામા અને તા તો અટારીયેલી સાહેબ. જરૂખેથી હવેલીની જરૂખેથી ગોરાણી અવાજ કર્યો, ભૂદેવ કોણ? તા તો એના પત્ની હતા. તમે ત્યાં શું કરો છો? કે પણ આવો તો ખરા, અંદર તો આવો, મારા નાથે મહેર કરી છે જોવા. પોતાના જ્યાં મેલ જોયો સાહેબ, રાજાના મેલ કરતા મહાન, એ જે પોરબંદરના જે રાજા હતા એના રાજા કરતા જ્યાં દ્વારકાધીશ એમ કહેવાય, કૃપા કરી નાખે સાહેબ. સત્ય ઘટનાની આપ વાત કરો, પોતાનો મેલ જો રોવે છે. ભગવાન કૃષ્ણ ફરી વાર વિશ્વકર્માને મોકલે છે, જાવ તો કઈ ઘટે છે, એના એના મોઢા ઉપર અણગમો કેમ છે, કેમ સુદામા રાજી નથી આવો એવું લાગે, જાવ ને. ત્યારે વિશ્વકર્મા ભગવાન સુદામાને કહે છે, મને નારાયણે મોકલ્યા છે, કેમ તમે આમ તમારું આ મકાન જે તમને બનાવી દીધું. અને તેથી સુદામાના મોઢામાં શબ્દ નીકળ્યા, ભગવાન મારી ઝૂંપડી મને આપી ગઈ. કે કેમ? કે મારા ગામમાં આવા કેટલા ગરીબો છે અને હું એકલો આવા મહેલમાં રહું. તમારા નારાયણને કયો સુદામાને જો આ મકાન આપવું હોય તો મારા દરેક નગરજનો પાસે આવું મકાન હોવું જોઈએ. સત્ય વાત એ છે સાહેબ કે આખે આખી નગરીની રચના વિશ્વકર્માએ કરી. ભગવાને કીધું કે મારો સુદામો રાજી થતો હોય તો એ ગામનો એક પણ માણસ કંગાળ ન રહેવો જોવે. જો તમે સાંભળ્યો, જ્યાં હપ આવી જાય, જ્યાં આનંદ આવી જાય, જ્યાં એકાબીજી માટે જ્યાં પ્રેમ ઉભો થઈ જાય, એની ઉપર કૃષ્ણ આવું કામ કરે. સુદામા એમ કે હું જેની ઘરે ક્યારેક ક્યારેક ભિક્ષાવૃત્તિ કરવા ગયો છું, આજ એ માણસને મારી ઘરે આવવું પડે? આવું ન હોવું જોઈએ નારાયણ, કા તારો મેલ પાછો લઈ લે. એક રાતમાં વિશ્વકર્માએ આખું સાહેબ નગરીનું સર્જન કર્યું. વિશ્વકર્માને ત્યાં રોકાણ આવે જે હવે વાત આવે, મેં જે પહેલા કીધું ને રૂપન્યા લક્ષ્મી. રાજા એટલા બધા મદિરા પાન કરતા હતા, અધર્મીઓ સાથે બેસતા હતા, પોતાના રાણી બહુ કદરૂપા હતા, પણ એ કૃષ્ણ ભક્ત હતા. અને સુદામાના મેલ હારા થયા એ ખબર પડી અને બાઈ રાજી થઈ, મહારાણી રાજી થયા. કારણ કે અનેક વાર રાજાએ સુદામાનું અપમાન પણ કરેલું, એ એના પત્નીને ગમેલું નહીં, એટલે રાજાએ પણ આ રાણીનો તરછોડી દીધેલા નહીં, બીજા મહેલમાં રહેતા હતા. ત્યાં લક્ષ્મીજી ગયા,
મહારાણીના મહેલમાં. દીકરી, તારે આંગણે લઈ કોઈ ગરીબ પાછો નથી ગયો. રાજા હોય ન હોય, પણ દીકરી તારે આંગણે થી કોઈ ગરીબ પાછો નથી ગયો. અને તારી દાતારી ઉપર હું પ્રસન્ન છું. આજ પછી તારા કોઠારમાં કોઈ દી લક્ષ્મીની ખામી નહીં હોય. અને લે, હું તને અને તારા સંતાનોને રૂપ આપું છું. એને રૂપ આપ્યું. લક્ષ્મીજીએ વિદાય લીધી. વિશ્વકર્મા ભગવાને વિદાય લીધી. અને હવે મંત્રીમંડળ બધું રાજા પાસે રાજીનામા દેવા ગયું. કા આવા રાજાની ભેગો મંત્રીમંડળમાં રહેવું કેમ? મંત્રીમંડળ ગયા. રાજા કહે છે, કેમ મારાથી કેમ નારાજગી? તક મહારાજ માફ કરજો, આપણા નગરમાં આખી રાત ભગવાન વિશ્વકર્મા રહ્યા હોય અને તમારા રાજભવનમાં ભગવતી લક્ષ્મી પધાર્યા હોય અને તમે અહીં બેઠા બેઠા મદિરા પાન કરો છો, આ અમને યોગ્ય નથી લાગ્યું. મહારાજ, આજથી અમે તમારી નોકરી મૂકીએ છીએ, મંત્રીપદમાંથી રાજીનામા આપીએ છીએ. તેથી રાજા પગમાં પડે છે, મને માફ કરજો, મારા નગરમાં ભગવાન વિશ્વકર્મા આવ્યા. આપે મને કીધું નહીં કે મહારાજ, અમે બબે વાર આપને બોલાવવા આવ્યા, પણ આપ એટલા બધા બેફામ હતા, અમારું સાંભળ્યું નહીં. મહારાણીનો મહેલમાંથી સમાચાર હતા, લક્ષ્મીજી પધાર્યા છે દર્શને આવો, પણ કોઈનું તમે સાંભળ્યું નહીં. તમારે લીધે અમે ચૂકી ગયા, અમારો ભાવ બગડ્યો. અને હવે રાજા કહે છે કે હું સુદામાની પણ માફી માગું છું. અને મહારાણી ભલે મારા રાણી છે, હું ભલે રાજા છું, પણ હું પણ માફી માગીશ. કૃપા કરી હવે મારા સલાહકાર મિત્રો, તમે મને સારી સલાહ આપો. અને મારા મંત્રીઓ, મારા સચિવો, આપ હવે જેમ કહેશો એમાં રાજ ચાલશે. અને હવે મને એ કહો, સુદામાને કાયમ માટે યાદી રહી જાય એવું કયું કામ કરીએ તો આ કાયમ માટે આ નગરી સુદામા તરીકે ઓળખાય? ત્યારે સાહેબ નામ આપ્યું કે આજથી આ નગરીનું નામ સુદામાપુરી રાખીએ આપણે. મારો કહેવાનો સૂર એ છે કે જ્યાં રૂપ અને ગુણ બધું ભેગું થઈ જાય પછી એનો વાંધો નથી આવતો, એનો પછી કોઈ પલો ન પકડી શકે. એટલે કવિ કહે છે કે આજ અમે અચરજ દીઠા આ રૂપથી ગુણવાલા. જ્યાં ગુણ હશે ને ત્યાંલી રૂપને દોડીને આવવું પડશે. જો આપણે આપણે જો એકલા ગુણવાન હોઈએ એટલે પછી આપણે ધીરે ધીરે એકચ્યુઅલી બિઝનેસમાં ધંધામાં આવીએ, પછી સુરત જઈએ, ત્યાંલે મુંબઈ જઈએ, અને બે વર્ષ પછી આવીએ એટલે આપણે ને આપણે ગામ ન તો તું તો તારો વાન પૂરી ગયો. પણ અંદર ગુણ હતા ને, એ ગુણ હશે ત્યાં વહેલા મોડા. કારણ કે મહારાણી પાસે ગુણ હતા, રૂપ નહોતું, અને ગુણ હતા એટલે લક્ષ્મી આવ્યા અને રૂપ આવ્યા. એકલી જો રૂપ વાહન દેહો ડોટું દેહું તો ગુણ નીકળી જાય, અને પછી રેલના પાટા જેવા નેણ વચ્ચે વાહે કાલે. હે અતિ રૂડી કાય બગલા કેડી પાખ જો ઉપતી